આજે ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તો મતદાન બાદ મનીષ દોશીએ લોકોને વધુ મતદાન કરવા અપીલ કરી હતી. આ સાથે તેમણે મોંઘવારી, ભ્રષ્ટાચાર, બંધારણને બચાવવા માટે યોગ્ય જગ્યાએ મતદાન કરવા લોકોને અપીલ કરી હતી. લોકતંત્રના મહાપર્વ અને લોકસભાની ચૂંટણીની અંદર દરેક નાગરિકોને, ખાસ કરીને ગુજરાત અને ગુજરાતીઓ, પોતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. મેં પણ મારો મતના અધિકારનો ઉપયોગ કર્યો છે. સવાલ સૌથી મોટા મોટો છે, આ ચૂંટણી સામાન્ય ચૂંટણી નથી, આ ઐતિહાસિક ચૂંટણી છે અને દેશના બચાવવા માટેની ચૂંટણી છે. આ સંવિધાનને બચાવવા માટેની ચૂંટણી છે. દેશની સામાન્ય જનતાને જે પ્રકારની તકલીફ પડે છે અને જે રીતે આપણને આપેલા વચનોમાંથી વિશ્વાસઘાત કરનારા લોકોને સમયસર તમારે એનો હિસાબ પણ માગવાનો સમય છે અને એને જવાબ આપવાનો પણ સમય છે. તમારે એક એક મતનું મૂલ્ય છે. મોંઘવારી, બેરોજગારીમાંથી લોકોને મુક્તિ મળે તે માટે મતદાન કરો. તમને લોકોએ જે જે વાયદા કર્યા તેમાંથી જે ફરી ગયા છે, વચન ભંગ કર્યો છે, તે લોકોનો જવાબ માગવાના છે. જવાબથી ભાગી રહ્યા છે અને તમને જે પ્રકારે વચન આપ્યા તે વાયદામાંથી ફરી ગયા છે અને જુમલાઓ આપ્યા છે, તેની સામે આ મતદાન કરવાનો આ સમય આવી ગયો છે. હું સૌ નાગરિકોને કહું છું, તકો તકલીફો પડશે પણ અનેક લોકો, મેં જે બૂથમાં મતદાન કર્યું ત્યાં અનેક સિનિયર સિટીઝનો, જે 80-80 વર્ષના લોકો, એમને સારી તકલીફ વચ્ચે પણ તેઓ મતદાન કરવા, ત્યાં યુવાનો, મહિલાઓ સહિત તમામ લોકો વધુ વધુ મતદાન કરે. આપણને જેને મોંઘવારીની ભેટ આપી છે, આપણને જેને બેરોજગારીની ભેટ આપી, આપણને જે મહિલા સુરક્ષામાં ચિંતા ઊભી કરી દીધી, જે ખેડૂત, ખેતી અને હિન્દુસ્તાનને નુકસાન કરનારી જે નીતિઓ અપનાવી હતી, તેની સામે આ મતદાન કરવા માટે હું સૌને અપીલ કરું છું.